વિઘ્નહર્તા ગણેશના મહોત્સવની ગણતરીના દિવસો બાકી છે ત્યારે શ્રીજી ગણેશને આવકારવા ભક્તો આતુર છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા પણ સજ્જ થઈ ગયું છે. સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા પ્લાન. પીઓપી મૂર્તિથી પ્રદૂષિત ન થાય તે માટે ઘડ્યો એક્શન પ્લાન. સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવી પડશે ભારે. સાબરમતી નદીમાં પીઓપીની ગણેશની મૂર્તિ લોકો વિસર્જન ન કરે તે માટે અમદાવાદ કોર્પોરેશને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સાંભળો. જે લોકોને ગણપતિના સ્થાપન માટેની વ્યવસ્થાની જરૂર હોય એ લોકોને અમે ઝોનના ડીવાયએમસીઓને મંજૂરી કરવાના પાવર આપ્યા છે. એ લોકોએ જગ્યા પૂરતી મંજૂરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રહેવાની છે. બાકીની બધી જ મંજૂરીઓ પોલીસ કમિશનરશ્રી આપવાના છે. પરંતુ કોઈપણ સંજોગોમાં કોઈપણ જાતની ફેસિલિટી સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે અમે કરવાના નથી. અને પોલીસ સાથે રહી વિસર્જનના સમયે સિક્યોરિટી રાખીને એ પણ જોવાના છે કે એક પણ મૂર્તિ સાબરમતીમાં વિસર્જન ના થાય અને સાબરમતીનું પાણી દૂષિત ના થાય. મૂર્તિ વિસર્જન માટે બનાવ્યા કૃત્રિમ કુંડ. 30 થી વધુ કુંડમાં જ કરી શકાશે વિસર્જન. સાબરમતીમાં થતું મૂર્તિ વિસર્જન અટકે તે માટે ગત વર્ષે કોર્પોરેશન દ્વારા 28 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, ત્યારે ચાલુ વર્ષે અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા 30 થી વધુ કુંડ બનાવવામાં આવશે અને જરૂર પડશે તો સાબરમતી નદીના ઉપર બનાવવામાં આવેલા બ્રિજના રૂટ વિસર્જનના દિવસે ભારે વાહનોના પ્રવેશ માટે બંધ કરવામાં આવશે. સાથે જ સાબરમતી નદી પર વિસર્જન માટે ઉપયોગમાં લેવામાં આવતી ક્રેનની વ્યવસ્થા પણ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે નહીં કરાય. ગઈ વર્ષની માફક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બંને દ્વારા આપના માધ્યમથી અમદાવાદની જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ વખતે જે 27 થી 28 કુંડ બનાવ્યા હતા એનાથી પણ વધારે સંખ્યામાં કુંડ બનાવવાના છીએ. મોટા ગણેશજીની મૂર્તિઓ વિસર્જન થાય તેની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ. જે લોકો કુંડમાં વિસર્જન કરવા માગતા હોય એમને માટે ફાયર ક્રેન બધીની વ્યવસ્થાઓ ગોઠવવાના છીએ. અમદાવાદ કોર્પોરેશન દ્વારા તો તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, પરંતુ હવે ગણેશ ભક્તો પણ પ્રદૂષણ ન થાય તે અંગે જાગૃત થાય તે જરૂરી છે. પ્રતીક જાદવ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.